કેમ છો મિત્રો? આજે હું તમને કૃષ્ણ ભગવાનની બાળપણની એક વાર્તા કરવા આવી છું, જેમાં એણે કાલ્ય નાગનું નાગદમન કેવી રીતે કર્યું હતું એ. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. ગોકુળ ગામની ભાગોળ બાજુમાં વહી જતી યમુના નદી, એ નદીનો સુંદર કિનારો, કિનારાની બાજુમાં વિશાળ મેદાન. એ મેદાનમાં એક દિવસ કાનુડો અને ગોવાળિયા ગેડી દડે રમતા હતા. દડો આમથી તેમ ગબડતો હતો, એટલામાં કાનુડાએ ગેડી ઊંચી કરી દડાને જોશથી ફટકો લગાવ્યો. દડો ગબડતો ગબડતો દૂર યમુનાના ધરામાં જઈ પડ્યો. ગોવાળિયા બોલી ઉઠ્યા, ખલાસ, દડો ગયો, હવે પાછો નહીં મળે. કાનુડાએ તેમને કહ્યું, આવું કેમ બોલો છો? દડો કેમ પાછો નહીં મળે? હું તેને લઈને આવીશ. તરત જ એક ગોવાળ બોલી ઉઠ્યો, ત્યાં તારાથી ન જવાય, એ ધરામાં કાળી નાગ રહે છે. એ નાગના ભયંકર ઝેરને લીધે ધરાનું પાણી ઝેરી બની ગયું છે. પશુઓ, પંખી કે માનવી એ પાણી પીએ તો તરત જ મરી જાય છે. એ કાળી નાગને કોઈ પકડી શકતું નથી, કોઈ એને મારી શકતું નથી. તો હું એને મારીશ, કાનુડાએ કહ્યું. એમ કહેતાની સાથે જ કાનુડો કાંઠા પરના ઝાડ પર ચડી ગયો, પાણી પર ઝૂકી રહેલી ડાળી પર ગયો. ગોવાળિયા તેને કહેવા લાગ્યા, કાનુડા, તું ત્યાં ન જા, ન જા. કાનુડા, પાછો આવ, પાછો આવ. કાનુડાએ કોઈનું કહેવું માન્યું નહીં. તેણે ઊંડા પાણીમાં ભૂસકો માર્યો, પછી તે ઊંડે ને ઊંડે તરી ગયો. દૂર દૂર કાળા ભમર પાણીની વચ્ચે કાળી નાગનું રહેઠાણ દેખાયું. નાગ ત્યાં નિરાતે સૂતો હતો. નાગણો તેને વીંજણો નાખતી હતી. કાનુડો તેમની પાસે જઈને ઊભો. નાગણો ખૂબ નવાઈ પામી. એક નાગણે પૂછ્યું, અરે છોકરા, તું અહીં ક્યાંથી ભૂલો પડ્યો? કાનુડાએ હિંમતભેર જવાબ આપ્યો, હું ભૂલો નથી પડ્યો, જાણી જોઈને આવ્યો છું. કેમ આવ્યો છે? મારો દડો લેવા અને તારા નાગનું શીશ લેવા. નાગણ ચમકી ઉઠી, બોલી, તારું મોત તારા માથે ભમતું લાગે છે. રે બાળક, સમજી જા અને પાછો વળ. તમને એક વાત કહું મિત્રો, આ ગીત આ વાર્તાની સાથે જ પેલું ગીત વણાયેલું છે, જળ કમળ દળ ચાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. ચાલો અત્યારે આપણે વાર્તાને આગળ વધારીએ. અમારો નાગ જાગશે તો તને જીવતો નહીં મેલે, એનાથી તો અમને બાળ હત્યા લાગશે. કાનુડાએ નાગણને પૂછ્યું, તારા નાગને જગાડ, હું કોઈનાથી બીતો નથી. નાગણે નાગને જગાડ્યો, તેને બધી વાત કરી. એક સાંભળતા જ નાગ ખીજાયો, ભયંકર ફૂફાડા મારતો તે કાનુડા તરફ ધસી ગયો, કાનુડો તેના તરફ ધસી ગયો. બંને બળિયા બાથમ બાથા આવ્યા, સામસામા એકબીજાને મારવા લાગ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ધરતી ધ્રુજી ઉઠી, યમુનાના પાણી ખળભળી ઉઠ્યા, મોટા ભયાનક અવાજો થયા. એ અવાજો સાંભળીને કાંઠે ઊભેલા ગોવાળિયા કંપી ઉઠ્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, કાનુડો કાળીને મારવા ગયો છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું છે. જશોદા અને નંદ દોડી આવ્યા, ગોવાળો દોડી આવ્યા, ગોવાણનો દોડી આવી, બધા કાંઠે ઊભા ઊભા રડવા લાગ્યા. જશોદા તો બાવરી બની ગઈ, રડતા રડતા કહેવા લાગી, ઓ કાનુડા, તને આ શું સૂઝ્યું? તું તો નાનો બાળ છે, એ ભયંકર નાગની સામે તું સી રીતે ઝઝૂમી શકીશ? ઓ મારા કાનુડા, પાછો આવ, પાછો આવ, તારા વિના હું નહીં જીવી શકું. એટલામાં તો પાણીના વમળો વચ્ચે દૂરથી કાનુડો દેખાયો. બધાની નજર એ તરફ ગઈ, એકી ટશે જોઈ રહ્યા. કાનુડો દડો લઈને પાછો આવતો હતો. તેણે કાળી નાગને નાથેલો હતો, તેની ફણ પર ઊભો હતો ને જાણે કે થૈયા થૈયા નાચતો હતો અને નાગને કાંઠા તરફ હાંકતો હતો. પાછળ રડતી કકડતી બધી નાગણો આવતી હતી. કાનુડાને આ રીતે આવતો જોઈ બધા આનંદમાં આવી ગયા. ગોવાળ વાંસળી વગાડવા લાગ્યા, ગોવાળનો ગીતો ગાવા લાગી, ગોબાળો નાચવા કૂદવા લાગ્યા, જશોદા અને નંદ પણ હરખાયા. ચોમેર આનંદ આનંદ છવાઈ ગયો. થોડી વારમાં કાનુડો નાગને લઈને નદીના કાંઠે આવીને ઊભો. નાગ ઢીલો ઢપ થઈને પડ્યો હતો. બાજુમાં નાગણો ઊભી હતી, તે બધી વિલાપ કરતી હતી, કાનુડાને વિનંતી કરતી હતી, અમને માફ કરો, અમારા નાગને જીવતો રહેવા દો,
કાનુડાએ તેમની વિનંતી માની. તેણે નાગનું શીશ ન કાપ્યું, તેને દૂર જતા રહેવાનું કહ્યું. નાગણો રાજી રાજી થઈ ગઈ. તેમણે તેમના મોતીના હાર તોડ્યા, કાનુડાને મોતીથી વધાવી લીધો. નાગ ત્યાંથી દૂર ચાલ્યો ગયો. યમુનાનો એ સુંદર કિનારો હવે હંમેશને માટે ભયરહિત બન્યો. તો મિત્રો, આવી જ કાનુડાની બેજી નાનપણની વાતો જાણવા માટે પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે કાનુડાની નાનપણની અવનવી વાતો જાણવા માગો છો કે નહીં. ચાલો આવજો, ફરી પાછા નવી વાર્તામાં મળશું.